પુરાણી વર્ણન કરતા કહે કે વ્યાસજીને અશાંતિ જાગી અને નારદજીએ ઉપાય બતાવ્યો કે બાબા એક કામ કરો, તમે અત્યાર સુધી જે કઈ પણ ચર્ચાઓ કરી, વેદો પુરાણો તમે રચ્યા મારા જ્ઞાન હતી, પણ એમાં બધી ફક્ત જ્ઞાનની જ ચર્ચા કરી છે, પણ જે પરમહંસોને પ્રિય છે, ભગવાનને અને ભગવાનના ભક્તોને બંનેને જે પ્રિય છે, તે ઉત્તમ ભગવાનની લીલા કથા હજી સુધી તમે લખી નથી. એક કામ કરો, તમે સમાધિમાં બેસી ભગવાનના લીલા ચરિત્રને યાદ કરો અને પછી એને ભાષાબદ્ધ કરો. એ લીલા કથા લખવાથી અને એનું સ્મરણ કરવાથી તમારી અશાંતિ દૂર થશે અને એને તમને શાંતિ મળશે. નારદજીએ કીધું, બાબા ભગવાનની લીલા કથા સાંભળવાથી માનવને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. અત્યારે હું બેર ઓક્ટોબ બધે આવું છું જાઉં છું, આ બધું ભગવાનની ભક્તિનું જ સામર્થ્ય છે, બાકી મારામાં એવી કોઈ શક્તિ નથી. મારા અહીંયા નારદજીએ પોતાના પૂર્વાવતારની કથા વેદવ્યાસજીને સંભળાવી છે કે બાબા વાત સાંભળો, હું પૂર્વાવતારની કથા કહું છું. બોલે પૂર્વાવતારમાં એક દાસીનો દીકરો હતો. મારી માતા વેદવાદી બ્રાહ્મણને ત્યાં એમના ઘરનું કામ કરતી હતી અને જે કંઈક મળે એનાથી હું અને મારી માતા અમે અમારું ગુજરાન ચલાવતા. મારું નામ હરિદાસ હતું, પણ હું ખૂબ જ બાબા તોફાની હતો. ગામના બધા છોકરાઓની સાથે આમ તેમ ભટક્યા કરતો, રખડ્યા કરતો, કોઈનું કંઈ માનતો નહીં, બહુ જ તોફાની હતો. પણ મારી માતા મને ક્યારેય કંઈ કહેતી ન હતી, એ કામ કરતી અને અમે બંને એમાંથી જે કંઈ પણ મળે અમારું ગુજરાન ચલાવતા. એક વખત પ્રભુએ કંઈક કૃપા કરી અને અમારા ગામની અંદર ચાતુર્માસ ચલાવવા માટે થોડા સાધુ સંતો બનાવ્યા. ગામના લોકોએ નક્કી કર્યું કે હરિદાસ છે ખૂબ જ તોફાની છે, જો સાધુ સંતોની સેવામાં રહી તો કદાચ એની બુદ્ધિમાં કઈ ફેરફાર થાય અને થોડું એનું તોફાન ઓછું થાય. એટલે સાધુ સંતોની સેવામાં ગામના લોકોએ મને મૂક્યો. નારદજી કહે કે હું તો ખૂબ જ તોફાની હતો, સાધુ સંતોની સેવા મેં ક્યારેય પહેલા કરી હતી ને, એટલે કામ કરવાનું કંઈ પણ કામ કરતા કરતા પાછો રમવા ચાલ્યો જાઉં, ઘણું બધું તોફાન કરું, પણ સાધુ સંતોએ ક્યારેય મારા ઉપર ક્રોધ ન કર્યો. ચાતુર્માસ કરવા આવેલા ધીમે ધીમે સમય પસાર થતો ગયો. બોલે મારું રમવાનું, મારું મન બહારથી છૂટતું ગયું, ધીમે ધીમે મારું મન ભજનમાં પડવાતું ગયું. નારદજી કહે સાધુ સંતોની સાથે હું રહ્યો મારે, પણ સાધુ સંતોએ મારી ઉપર ચાર પ્રકારે કૃપા કરી, મારા ઉપર પૂર્ણ કૃપા કરી. આગળ કહ્યું હતું કે સંતની ચાર રીતે માનવના ઉપર કૃપા થાય. સંતની જો કૃપા કરવી હોય તો ચાર રીતે કૃપા કરે. બોલે કઈ કઈ રીતે? બોલે એક તો સંત પોતાનું વજનનું પેઠું ખાવાની કોઈને આજ્ઞા આપે. એટલે બેટા આ પ્રસાદ થોડો વધ્યો છે અને એ વધેલો પ્રસાદ તું ખાઈ જા, પણ આજ્ઞા આપે તો. પછી સંત કે બ્રાહ્મણ કે કોઈ ખાઈ ન શકે એટલું એની થાળીમાં આપણે પીરસી દઈએ અને પછી છોડીને ઊભું થવું પડે ને એ આપણે ખાઈએ એ નહીં, પણ સામે ચાલીને તમને એમ કે લો આ વધુ છે ને આને તમે ખાઈ જાય, તો માનવાનું કે આજે સંતે આપણા ઉપર કૃપા કરી છે. બોલે સત્સંગ કરતા હોય અથવા તો કંઈ કામ કરતા હોય એટલે વારંવાર સંતની બ્રાહ્મણની જેની તરફ દ્રષ્ટિ જાય, તો માનવાનું કે આજ આપણા ઉપર સંતની કૃપા થઈ છે. દ્રષ્ટિથી પણ સંત માનવના ઉપર કૃપા કરે છે. તો એકાંતમાં કોઈ સાથે જ્ઞાન ચર્ચા કરે, સંત બધાની સાથે જ્ઞાન ચર્ચા કરતા હોય એ તો બરોબર છે, પણ એકાંતમાં પણ જો આપણી સાથે કોઈ સંત, કોઈ મહાપુરુષ, કોઈ સાધુ
જો જ્ઞાન ચર્ચા કરે તો સમજવાનું કે સંતની આપણા ઉપર કૃપા થઈ છે. અને છેલ્લે સંત પોતાની પૂજા કરતા હોય, સંધ્યા વંદન કરતા હોય અને પોતાના નિત્ય કર્મ કરતા કરતા ભગવાનનું અર્ચન કરતા કરતા સંત કોઈને યાદ કરી લે તો સમજવાનું કે સંતની આપણા ઉપર કૃપા થઈ છે. આ ચાર રસ્તા છે સંત જેનાથી માનવના ઉપર કૃપા કરે છે. એટલે હું સાધુ સંતો માટે ભોજન લાવતો અને થોડું વધે પ્રસાદ વધે એટલે મને કહેતા કે હરિદાસ આ થોડો પ્રસાદ વધેલો છે તું ખાઈ લે. પહેલી પ્રકારે મારી ઉપર કૃપા થઈ. સંત પ્રવચન કરતા હોય, ભગવાનની કથા કરતા હોય પણ બાબા હું ખૂબ જ તોફાની હતો એટલે વારે વારે મારી તરફ સંત નજર કરે કે આ તોફાન તો નથી કરતો ને આ કઈ ભાગી તો નથી જતો એટલે વારે વારે એ રીતે પણ મારી સામે એની દ્રષ્ટિ ગઈ અને બીજા પ્રકારે મારા ઉપર કૃપા થઈ. ઘણી વખત એકાંતમાં મને કઈ કહેતા, મને કઈ સમજાવતા, મને કઈ સમજમાં ના આવે, હું તોફાન કરું તો મને એકાંતમાં બોલાવીને સમજાવે. ત્રીજી પ્રકારે મારા ઉપર કૃપા થઈ. અને સંધ્યાવંદન કરવા બેઠા હોય ને કઈ જો ભૂલાઈ ગયું હોય, ફૂલ લાવવાના બાકી હોય તો સંધ્યામાં બેઠા બેઠા, પૂજામાં બેઠા બેઠા મને આગ્રહ કરે હરિદાસ તેરા ફૂલ લાવતો, હરિદાસ મારું પંચપાત્ર ક્યાંથી. આ રીતે ચારેય પ્રકારે સંતોની મારા ઉપર કૃપા થઈ. બોલે સંતોની કૃપા થવાથી મારું મન નિર્મળ થયું. મારું મન જે ખૂબ જ ભટક્યા કરતું હતું, હું જે ગામના છોકરાઓની સાથે રખડ્યા કરતો હતો ને મારા, એમાંથી મારું મન શાંત થયું અને હું ભજનમાં મારું મન ખોટું. પણ ધીમે ધીમે આ રીતે સમય પસાર થતો ગયો અને ચાપડું માસ પૂર્ણ થયો. સંતોએ ગામમાંથી રજા લીધી અને જવાની તૈયારી કરી પણ મારા જ સંતોની જ્યાં જવાની વાત આવી ત્યારે મારું મન એમની સાથે એટલું બધું ચોંટી ગયું હતું, એટલું બધું હળીમળી ગયું હતું કે એમની જવાની વાત સાંભળી અને એવું સહી ન શક્યો. મને ખૂબ જ દુઃખ થયું, મને પીડા થઈ. બોલે એક વખત એવો હતો કે હું ખૂબ જ તોફાની હતો, મને સંતો જરા પણ ગમતા ન હતા, મને સેવા કરવી ગમતી એમ ન હતી. અને આજનો સમય એક વખત એવો આવ્યો કે સંતોએ જ્યાં જવાની વાત કરી ત્યાં મારી આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. તુલસીદાસજી કહે કે સંત અને અસજ્જન બંને દુઃખ આપે છે. બોલે કોઈ પ્રશ્ન કર્યો, મારે જ અસંત એટલે કે દુર્જન લોકો હોય એ તો દુઃખ આપે એ વાત તો સમજાય, પણ સંત કોઈને દુઃખ આપે? સંતનું તો કર્તવ્ય છે મારા માનવના ઉપર કલ્યાણ, માનવનું કલ્યાણ કરે, માનવના ઉપર કૃપા કરે, એ કઈ રીતે દુઃખ આપે? બોલે ભાઈ હું જે કહી રહ્યું છું ને થોડું સમજવાનો પ્રયત્ન કરે. સંત અને અસજ્જન બંને દુઃખ જ આપે છે, એમાં પણ થોડો ભેદ છે. આપે છે તો દુઃખ જ, પણ દુઃખનો પ્રકાર છે અલગ અલગ હોય છે. બોલે મિલત એક દારૂણ દુઃખ દેહી, બિછુડત એક પ્રાણ હરી લે. કોઈ અસજ્જન પુરુષ હોય, કોઈ દુર્જન વ્યક્તિ હોય અને એ સામેથી આવે તો આપણને એમ થાય આ અત્યારે ક્યાંથી, આપણી બાજુમાં કોઈ બેસે તો આપણને એમ થાય આ જાય તો સારું, મળે તો પણ દુઃખ આપે. અને કોઈ સંત પુરુષ, કોઈ ગુણવાન પુરુષ આપણી સાથે જ્ઞાન ચર્ચા કરતા હોય, બેઠા હોય અને એ જ્યાં જવાની તૈયારી કરે તો એમ લાગે કે મારો પ્રાણ ચાલો જાય છે. સંત અને અસજ્જન એકના મળવાથી દુઃખ થાય અને એકથી વિખુતા પડવાથી દુઃખ થાય, પણ અંતે પરિણામ તો દુઃખ જ આવે છે. એક વિદેશ બેઠો સાંભળે અને બીજો પાસે ન પોસાય. સંતોએ જવાની વાત કરી, હું સહી ન શક્યો, હું સંતોના ચરણની અંદર પડી ગયો. મેં રડતા રડતા કહ્યું, હે મહારાજ મને તમે તમારી સાથે લેતા જાઓ, મારે આ ગામની અંદર નથી રહેવું, મારે સંસારની અંદર નથી રહેવું, મારે તમારી સેવા કરવી છે, મારે પ્રભુ ભજન કરવું છે, તમે મને છોડોમાં તમે મને તમારી સાથે લેતા જાઓ. પણ સંતોએ મને ના પડી, બોલે તારી માં હજુ જીવિત છે અને તારી માતાની આજ્ઞા વગર અમે તને અમારી સાથે લઈ જઈ શકીએ નહીં, કારણ કે સંન્યાસનો એક નિયમ છે કે સંન્યાસ લેવો હોય
તો પોતાના પરિવારના કોઈ પણ સભ્યની એમાં મંજૂરી જોઈએ તો સંન્યાસ લઈ શકાય, બાકી સંન્યાસ લેવાય નહીં. તો બોલો બેટા, હજી તારી ઉંમર તો ઘણી નાની છે, એક કામ કર, તું અહીંયા રે, તારી માતાની સેવા કર, એ તારું અત્યારે કર્તવ્ય છે. પણ સંતોએ જતા જતા મારા ઉપર એક ઓર કૃપા કરી મને એક મંત્ર આપતા ગયા. આ મંત્ર શ્રીમદ ભાગવતજી નો સૌથી મહાન મંત્ર છે. નારદજી કહે કે સંતોને એટલી મારા ઉપર દયા આવી, કૃપા કરી, કે મને આ મંત્ર નો દાન કર્યો. મને કીધું બેટા, આ જે મંત્ર અમે તને આપીએ છીએ ને, એ મંત્ર નું સતત રટણ કરજો, તારી ઈચ્છા પૂરી થશે, તને ભગવાન નું દર્શન થશે, જા, અમારા આશીર્વાદ છે. આટલું કહીને સંતોએ વિદા લીધી અને હું મારી માતાની સેવા કરવા લાગ્યો. પણ બોલે મંત્ર કયો આપો? મંત્ર આપ્યો હતો ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલે હું તને તો મારી માતાની સેવા કરતો, બધું કામ કરતો, હવે તો મારું તોફાન પણ બંધ થઈ ગયું હતું, પણ મારું મન તો સદા સંતોના ચરણની અંદર જ ચોંટેલું હતું. એક વખત મારી માતા અર્ધરાત્રિના સમયે સંધ્યાના સમયે ગાય ગોવા માટે ગઈ અને એને સર્પએ દંશ આપ્યો અને એમનું મૃત્યુ નીકળ્યું. મારી માતા મૃત્યુ પામી પણ મારે મને જરા પણ દુઃખ ન થયું, કારણ કે મારું મન સંસારમાંથી નીકળી ગયું હતું અને મને વૈરાગ્ય લાગેલો હતો. મારા મારું મન તો સંતોના ચરણમાં પ્રભુ ભજનમાં જ હતું. વેદવાદી બ્રાહ્મણોને, કર્મકાંડી બ્રાહ્મણોને મેં બોલાવ્યા છે. જે અંતિમ સંસ્કારની જે ક્રિયા છે બધી એ રીતે કરી અને બ્રાહ્મણોને મારું ઘર હતું એ મેં દાનમાં આપી દીધું. ક્રિયા કરી, મારું ઘર દાનમાં આપી અને હું ગામની બહાર નીકળી ગયો. પણ સંતોએ જે મને મંત્ર આપેલો તે સતત એ મંત્રનો હું જાપ કરતો હતો. અને શ્રીમદ ભાગવતજીનું આ મહાનમાં મહાન મંત્ર છે. આને આને રટવાથી ઘણું બધું પુણ્ય પ્રાપ્ત થાય છે, માણસને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 ઓમ નમો ભગવતે. નારદજી કહે હું ગામની બહાર નીકળી ગયો, જતા જતા એક જંગલ આવ્યો, એના વૃક્ષની નીચે બેસી અને મેં નિર્ણય કર્યો કે જ્યાં સુધી મને પ્રભુ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી હું આ ઝાડની નીચેથી ઊભો નહીં થાઉં અને હું સતત ભગવાનનો મંત્રનો જાપ કરીશ. મેં 12 વર્ષ સુધી યાત્રા કરી છું, પણ આખરે નિર્ણય કર્યો કે હવે ભગવાનનું ભજન કરીને ભગવાનનું દર્શન કરવું છે. ઝાડની નીચે બેસી એટલે ભગવાનના નામનો જાપ ચાલુ છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. મને ઘણા બધા વર્ષો વીતા છે, મારી આંખો બંધ હતી, અંતરમાં મને પ્રભુનું દર્શન થયું. ખૂબ જ મનોહર સ્વરૂપ હતું. મને એમ થયું કે લાવ, અંતરની અંદર આટલું સુંદર પ્રભુનું દ્રશ્ય છે, પ્રભુનું રૂપ છે, તો બહાર કેવા દેખાતા છે જાણવાની ઈચ્છા થઈ. અને મેં જ્યાં આંખ ખોલી અને પ્રભુને જોવા માટે ગયો, પણ ત્યાં તો બહાર તો કોઈ હતું જ નહીં, પણ પછી આંખ બંધ કરીને બાબા ત્યાં મારું અંતર જે પરમાત્માનું સ્વરૂપ હતું એ પણ અદૃશ્ય થયું, એ પણ એના દર્શન પણ પછી મને ન થયા. હું રડવા લાગ્યો.